ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ બપોરે બે કલાકે ભુજ ખાતે પહોંચશે. આપને જણાવી દઈએ કે અહીં તેઓ કચ્છની મુલાકાતે છે અને ત્યારબાદ ભુજમાં કેટલાક કાર્યક્રમો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. મહત્વની વાત છે કે આણંદમાં અનેકવિધ જે પ્લાન્ટ છે તેનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે પહોંચશે અને લગભગ બે કલાકે તેઓ પહોંચશે. આપને જણાવી દઈએ કે કચ્છ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને અદાણીના સહયોગથી નવી બનેલી એલએનજી પાઇપલાઇન અને ટર્મિનલનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાપર કાર્યક્રમ સ્થળેથી કરશે. આ ટર્મિનલ મુંદ્રામાં બનાવવામાં આવ્યું છે. ત્યાંથી અંજારની વચ્ચે નવી પથરાયેલી જે લાઇન છે તેનું પણ ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. આ ઉપરાંત જેટકોના વિવિધ પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત અને ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કરશે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અનિલ પટેલ પાસેથી. અનિલ, આણંદ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે છે, મુખ્યત્વે કયા કયા કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે અને અત્યારે ત્યાં કયા પ્રકારની વહીવટી તંત્ર તરફથી તૈયારીઓ થઈ છે? અનિલ, ખાસ કરીને તમને કાર્યક્રમોની વાત કરી તો કેમેરામેન તમને દેખાડશે, સ્ટેજ છે સામે, તમામ પ્રકારની જે તૈયારીઓ થઈ છે અને રાહ જોવાઈ રહી છે કે હવે આણંદથી વડાપ્રધાન હેલીપેડ આવશે અને હેલીપેડ અને તમામ કલેક્ટરથી માંડીને તમામ જે અધિકારીઓ છે તે હેલીપેડ અત્યારે જેવા અહીંયાથી રવાના થયા છે. ત્રણ પ્રકારના જે કાર્યક્રમો છે તેનું ઉદઘાટન થશે. એક તો 5 જે મેગા મેટ્રિક ટનનું એલએનજી ટર્મિનલ છે તેનું ઉદઘાટન થવાનું છે. તે સિવાય અંજાર મુદ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ છે તેનું ઉદઘાટન થશે અને સાથે તમે જે કાર્યક્રમ છે તેનું ઉદઘાટન માહોલ કેમેરામેન દીપક સૈન્ય કઈ તમને દેખાડશે. તમામ પ્રકારના જે વીઆઈપી લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. જે ભીડ જેને એકત્ર કરવાની જવાબદારી સોંપાઈ છે તેમના સમર્થકો, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અને બીજેપીના કાર્યકર્તાઓ એ અત્યારે અહીં પહોંચ્યા ગયા છે. જે આ સમગ્ર ડોમ છે, લગભગ કહેવામાં આવ્યું હતું કે 50,000 લોકો આવશે, લગભગ પણ 10-12,000 લોકો જે છે અત્યારે અહીં પહોંચ્યા છે અને હજુ પણ લગભગ 3-3.25ની આસપાસની વડાપ્રધાનની આવવાની ગણતરી છે. ત્યાં સુધી સમગ્ર ડોમ ભરાઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે અત્યારે કે અછતગ્રસ્ત છે કચ્છભુજ અને એટલા માટે જ તમામને એવું લાગે છે કે વડાપ્રધાન અહીંયા આવીને જરૂરથી કચ્છભુજ માટે કોઈ જાહેરાત છે એ કરી શકે છે અને કોઈ જે ઇનામ છે, જે રિવોર્ડ છે, કોઈ પણ પ્રકારની રાહત આપવાની એ કરી શકે છે અને એટલા માટે જ તમામ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વહીવટી તંત્ર, સલામતી તંત્ર પોતાની તમામ જે કામગીરી છે અત્યારે પૂર્ણ કરી છે. તમામ જે નેતાઓ છે અહીંના ધારાસભ્યો, વાસણભાઈ અહીં પોતે, અહીંના સાંસદ, પ્રધાન, એ તમામ લોકો જે છે અત્યારે ધીરે ધીરે પહોંચી રહ્યા છે અને સીએમ જે છે એ પીએમ સાથે જ આવવાના છે. પણ એટલું જરૂરથી કહી શકાય છે કે આ કાર્યક્રમ જે એક રિચાર્જ કરવાનું કાર્યકર્તાઓને કચ્છની અંદર જે રીતે અત્યારે દુષ્કાળ ઘરગત સ્થિતિ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, એ તમામ બાબતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ કરાયો છે જેથી કાર્યકર્તાઓમાં જોશની જે પૂર્તિ છે એ કરી શકાય. હાલ એટલું જરૂરથી કહી શકાશે કે કાર્યક્રમના માધ્યમથી ગેસનું જે ટર્મિનલ છે એનો મોટો ફાયદો થશે એમ કહેવામાં આવ્યું છે. બિલકુલ, જો અનિલ, આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો મોટા પાયે એક રીતે કહી શકાય કે ઔદ્યોગિક રીતે તેને વધુ બૂસ્ટ કરવા માટેના આ તમામ લોકાર્પણ છે, તમામ યોજનાઓ છે તેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. એક તરફ કચ્છમાં ખેડૂતોની મુશ્કેલી છે, સામે ઔદ્યોગિક ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી તેને રિચાર્જ કરવાનો કાર્યક્રમ અહીં ચોક્કસથી કહી શકાય અને લોકોમાં એક રીતે કહી શકાય કે તેઓને બૂસ્ટ કરવા માટેનો આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ. બિલકુલ, તમને એક વાત કહું કે જે રીતે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે અને જે રીતે લોકોને પાણી નથી મળી રહ્યું, સરકાર ભલે દાવા કરી રહી હોય કે ખાસ કરો તમારો પહોંચાડવામાં આવી રહી છે અને એટલા માટે આજે સ્થાનિકોના માધ્યમ જે કહેવામાં આવ્યું છે કે 2001 થી જ્યારથી વડાપ્રધાન જે તત્કાલીન સીએમ હતા અને કેશુભાઈની સરકારમાં જ્યારે ભૂકંપ આવ્યું ત્યારે એ પછી સીધી રીતે માફ કરશો એ પછી સીધી
સીએમ તરીકે એન્ટ્રી થઈ હતી નરેન્દ્ર મોદીની, અને જે રીતે પછી સમગ્ર કચ્છ ભુજ બેઠું થયું, એડમિનિસ્ટ્રેટિવ ડેવલપમેન્ટ થયું, એ જરૂરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયને શ્રેય જાય છે અને એ જ વાતનો જે લાભ છે તે અત્યારે લે છે. સિક્યોરિટી જે ચેક છે અત્યારે પણ છેલ્લી ઘડીની એસપીજીના જે અધિકારીઓ છે એ અત્યારે અહીં કરતા દેખાઈ રહ્યા છે, અને જ્યારે ગ્રીન સિગ્નલ એમને મળશે કે હવે ત્યાંથી ઉડવાના છે એ પછી તમામ સમગ્ર કાર્યક્રમ તીર્થયાત્રા કહું એ ચાલુ થશે. હજુ પણ એટલી વાત એવી રીતે કહેવામાં આવી રહી છે કે જે એલએનજી ટર્મિનલ છે તેનાથી એ ગેટવે ઓફ ઇન્ડિયા બનવાનો છે સમગ્ર દેશનો, અને એ જ લાભ જે મળશે કારણ કે ચાર સબસ્ટેશન છે એમાં વીજળી ઉત્પાદન થશે, એટલે એટલું કહી શકાય છે કે માફ કરશો પણ એટલું જે જરૂરથી કહી શકાય છે કે મોટો લાભ જે છે એ મળશે તેઓ. પણ જ્યારે વડાપ્રધાન આવશે તેની પહેલાંની તમામ જે તૈયારીઓ એ પૂર્ણ કરી લેવાય છે, સાથે હવે જ્યારે ડોમેસ્ટિક ગેસની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ ગેસની વાત કરીએ, પાઇપલાઇનની વાત કરીએ, એમાં એક મોટો રાહત મળશે અને સમગ્ર ગુજરાતને અને ગુજરાત બહાર પણ પાઇપલાઇનના માધ્યમથી મુકાશે તેમ હાલ કહેવાય. એટલે મોટો ઉત્સાહ, એટલે માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ ઇલેક્શન 2019 ધ્યાનમાં રાખીને પણ આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું છે, અને હજુ સૌરાષ્ટ્રમાં જ્યારે જશે ત્યારે એક મોટો ફાયદો રાજનીતિક દ્રષ્ટિએ થાય તેવી આયોજન જરૂરથી કહી શકાય છે. બિલકુલ અનિલ, સાથે જો કચ્છની વાત કરવામાં આવે, કચ્છને રાજ્ય સરકાર તરફથી અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ વચ્ચે આપ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છો કચ્છ અને ભુજથી, તમામે તમામ ખેડૂતોની પણ માંગ છે કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ રાહત અહીં આપવામાં આવી શકે, તો શું વડાપ્રધાનના ભાષણમાં તેની કોઈ ઝલક જોવા મળી શકે છે ખરી? ગુજરાત સરકારે જે રીતે અછતગ્રસ્ત તમામ તાલુકા અછતગ્રસ્ત જાહેર કર્યા છે, જેમાં લખપતની વાત કરીએ, રાપરની વાત કરીએ, અબડાસાની વાત કરીએ, ખાવડા અને ભુજના જે સરહદી વિસ્તારો છે ત્યાં મુશ્કેલી છે, 1 તારીખથી સંપૂર્ણ અમલીકરણ જે છે થવાનો દાવો કરવામાં આવ્યો છે. 5 લાખ કરોડ કિલો ખાસ જે પહોંચાડવાનું આયોજન છે, 20 માંથી ટપ્પર ડેમ એક ડેમ છે જેમાં જે ભરવામાં આવી રહ્યું છે, અને સમગ્ર પીવાના પાણીની દુષ્કાળ ન પડે તેના માટેનું આયોજન. જ્યારે અહીં સાંસદ છે વિનોદભાઈ ચાવડા અને પ્રભારી મહામંત્રી કેસી પટેલ એમની સાથે મેં વાત કરી તો તેમનું કહેવું છે કે સમગ્ર કચ્છનો જે વિકાસ છે તે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેન છે. એમણે સીધી રીતે નથી કહ્યું કે કોઈ જાહેરાત કરી શકે છે, કોઈ લાભ આપી શકે છે, પણ એટલી વાત જરૂર છે, એટલું જરૂરથી કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વડાપ્રધાન પોતે અહીં આવશે ત્યારે નિશ્ચિત છે કે રાજ્ય સરકાર સાથે મળીને કોઈ એક રાહત પેકેજ અથવા તો કોઈ એવી જાહેરાત જેનાથી કચ્છના લોકોને, કચ્છના અસરગ્રસ્ત લોકોને, દુષ્કાળગ્રસ્ત લોકોને રાહત થઈ શકે. એટલે રાજ્ય સરકારની હવે એક જવાબદારી છે કે કેન્દ્ર સરકાર પાસે કેટલું લે, કારણ કે રાજ્ય સરકાર જો એક નિશ્ચિત પેકેજ બનાવીને મોકલે તો નિશ્ચિત છે કે ગુજરાતને અત્યાર સુધી લાભ મળતો રહ્યો છે તેવો દાવો બીજેપીના લોકો કરતા રહ્યા છે, તો અહીંથી પણ વડાપ્રધાન સંવેદનાના શબ્દો અથવા તો એવું કહી શકાય કે કોઈ રાહત પેકેજની વાત કરે તેમ અત્યારે પણ અહીંના લોકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે કે આવી વાત કોઈ કરશે અને એક લાભ કેન્દ્ર સરકાર સીધી રીતે આપે તેવી વાત. બિલકુલ આભાર અનિલ, આપની પાસેથી આગળ પણ વધુ અપડેટ લેતા રહીશું. તો હાલ આપે જે તસવીરો જોઈ તે કચ્છના જે કાર્યક્રમ સ્થળ છે તેની તસવીરો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 2 વાગ્યા બાદ અહીં પહોંચશે, જ્યાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને અદાણીના સહયોગથી નવી બનેલી એલએનજી પાઇપલાઇન અને ટર્મિનલનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ સાથે જ આપણે જણાવી દઈએ કે ટર્મિનલ મુંદ્રામાં બનાવવામાં આવ્યું છે, ત્યાંથી અંજારની વચ્ચે નવી પથરાયેલી લાઇનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે, જેને લઈને આપ કાર્યક્રમ સ્થળની તસવીર પણ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મોજૂદ છે અને તેમની રાહ જોઈ રહ્યા છે.